ડ્રંક યુ આર રવિ. પાછા આને આજે લઈ ગયા ને, કેટલી વાર ના પાડેલી છે કે આને ના લઈ જાઓ, બાર રખડાવો નહીં, કઈ ખાવાનું ના આપશો, પણ નહીં, મારું તો કઈ માનવાના જ નથી. ખબર નહીં કે દિવસે મારાથી આનાથી પીછો છૂટશે, મારા છોકરાને મારાથી અલગ કરી નાખશે. કઈક ને કઈક તો કરવું જ પડશે. બહુ થયું હવે, આ પ્રભાતને આવવા દો, એમને તો મારે આ વાત કરવી જ પડશે. શું થયું? કેમ આજે અહીં આટા મારે છે? આ રવિ છે નહીં ઘરમાં, રોજની જેમ રખડવા જતો રહ્યો છે મમ્મી પપ્પા જોડે. હઠીલો થઈ ગયો છે, માનતો જ નથી, રોજે જતો રહે છે દાદા દાદી જોડે, બગાડીને મૂકી દીધો છે મારા દીકરાને. અરે શાંતિ રાખ, શાંતિ રાખ, થોડોક શ્વાસ લે. શું થયું છે વ્યવસ્થિત કહી તું મને. સવારથી ઘરમાં નથી, ખબર નહીં ક્યાં રખડવા ગયો છે, બહારથી બધું ખવડાવી ખવડાવીને બગાડી નાખ્યો છે, માથા પર ચડાવી મૂક્યો છે એને. કહી દઉં છું, આજ પછી કહી દેજો કે મારા દીકરાને હાથ ના લગાડે. સારું સારું, તું છે ને શાંતિ રાખ, મમ્મી પપ્પા આવશે ને એટલે આપણે એની જોડે વાત કરી લઈશું. બસ શું વાત કરી લઈશું, ભણતો જ નથી એ, કેટલું બધું ભણવાનું બાકી છે ખબર છે, સ્કૂલમાંથી કેટલું હોમવર્ક મળે છે અને કઈ જ કરતો નથી, બગડી ગયો છે. મેં તને કીધું તો ખરું યાર, એકવાર મમ્મી પપ્પાને આવવા તો દે, પછી આપણે માંડીને વાત કરીશું. હું કઈ સાંભળી નહીં લઉં હવે, છેલ્લી વાર કહી દઉં છું કે એમને કહી દેજો કે મારા દીકરાને હાથ ના લગાડે. હા હવે શાંતિ રાખ, શાંતિ રાખ, તું ચાલ અંદર ચાલ. બેટા હજી તું કામ કરે છે, થાક્યો નથી? ના પપ્પા એવું નથી, આ તો અમુક ફાઇલ્સ મારે અર્જન્ટ સેન્ડ કરવાની છે ને, એ માટે એક્સ્ટ્રા વર્ક કરી રહ્યો છું. એક્સ્ટ્રા વર્ક એટલે કે વધારાનું કામ? સારું કહેવાય બેટા, વધારાનું કામ કરીએ તો વધારાના પૈસા પણ મળે ને. આ જગતમાં એક માં જેવી છે કે જેને પોતાના સારા કર્મોના નાણા મળવાને, એ તો ભાગ્યશાળીની વાત છે. કેમ મમ્મી કેમ આવું બોલો છો? અને આમ જો, જે વાત હોય ને એ સીધી સીધી કહો, આમ ગોળ ગોળ ના વેટાળો. બેટા હું તને જેમ કહું એમ તો કરીશ ખરો? ઓફ કોર્સ, કેમ નહીં. બેટા તો પછી તારી જિંદગીના 24 કલાક અમને આપીશ? તારા દીકરા રવિની ભીની પથારીમાં તારે સુવાનું છે, તારા દીકરા રવિનું એઠું તારે ખાવાનું છે. એને એક એક કરેલી જીદમાં તારી ખુશી ન હોવા છતાં એનો પડ્યો બોલ તારે ઝીલવાનો છે. બોલ બેટા, કરીશ ને તું આવું? મમ્મી તમે શું પાગલ જેવી વાત કરી રહ્યા છો, શું આ કરી શકું? તો પછી આ તું જે ના પાડી રહ્યો છે ને એ બધું તારી મમ્મીએ કર્યું છે. બેટા મહત્વ એ નથી કે તમે કેટલું જીવ્યા, મહત્વનું છે કે તમે કેવું જીવ્યા. આ બધી વાત મૂકોને, તમારો વિષય શું છે એ કહેશો મને? બેટા એ વિષય તને ત્યારે જ સમજાશે જ્યારે તારી બધી જવાની ઢળી ગઈ હશે, ત્યારે તારા હાથમાં રહેલી વૃદ્ધાવસ્થાની લાકડી ટક 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 એમ નહીં પણ મોત ક્યારે આવશે, મોત ક્યારે આવશે, મોત ક્યારે આવશે એમ બોલતી હશે, ત્યારે ત્યારે તારા કર્મનો સિદ્ધાંત તને મરવા પણ નહીં દે અને જીવવા પણ નહીં દે. બેટા જિંદગી જીવવાના બે રસ્તા છે, એક છે સ્વાર્થનો અને બીજો છે નિસ્વાર્થનો. ખેતરમાં ફાવેલા પાક સાથે વધારાનું ઘાસ ઉગી નીકળે છે, એ ઘાસને સમયાવે કાપવું જ પડે છે, તો જ ઉગેલા પાકને પોષણ મળે છે. એવી જ રીતે બેટા આ જિંદગીના ખેતરમાં આ સ્વાર્થરૂપી ઘાસ ઉગી નીકળ્યું છે, આ સ્વાર્થરૂપી ઘાસને આ સત્કર્મોના દાંતરડા વડે કાપી નાખવું જોઈએ.
નહી તારા સ્વાર્થ એટલો આવી થઈ જાય ને બેટા કે દુનિયાનું કોઈ પણ સત્ય આપણને દેખાતો બંધ થઈ જાય. મમ્મી પપ્પા તમારા બંનેની બધી જ વાત સાચી છે, પણ આ બધી વાતમાં મારો વાંક શું છે? તમે લોકો મને શું કામ સંભળાવી રહ્યા છો? તારી વાત ખરી છે બેટા, આમાં વાંક તારો નથી, વાંક બધો અમારો છે. પણ બેટા એક વાત તો જરૂર યાદ રાખજે, આ જિંદગીમાં ક્યારે એવો સમય ન આવી જાય કે જીવનના બે ત્રાજવાને તોલવા માટે અમારા સંસ્કાર રૂપે આવેલું વજન્યું તારી પાસે ના હોય. કારણ કે જીવનના ખોખલા અને ખરાબ રસ્તામાં એ વજન્યું તો ખોઈ બેઠો હોઈશ. જેવા દો હવે, જે પથ્થર સાથે માથા પછાડી પછાડીને આપણા લોહીથી એ પથ્થરને રંગી નાખ્યો હોય ને, પછી એ જ પથ્થર એ લોહીનો ગુણ ભૂલી જાય ને, તો એને પૂંજવો ન જોઈએ, ત્યાંથી રજા લઈ લેવી જોઈએ. ખબર છે બેટા કે તું અત્યારે અમારી વાતથી ડિસ્ટર્બ થાય છે, ચાલો હવે અહીંયા બેઠા જોશું, આપણા દીકરાને એનું એક્સ્ટ્રા કામ કરવા દો, એક્સ્ટ્રા વળતર મળશે. ચાલો પ્રભાત, હવે બહુ થયું, હવે હદ થાય છે, હું કહી દઉં છું તમને. શાંતિથી બોલ લે પહેલા તો, આ રવિ ઉઠી જશે. અને શું થયું છે એ કહીશ મને તો ખ્યાલ આવશે ને. તમારા મા બાપનો છે ને ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે, સમજી ગયા તમે? તો તારા મત મુજબ હા મેટરનું સોલ્યુશન શું છે? વૃદ્ધાશ્રમ. મતલબ? મતલબ એમ કે મૂકી આવો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં જઈને. ગાડી થઈ ગઈ છે કે શું? લોકો શું વિચાર છે એનો વિચાર કર્યો છે? મને લોકોની કોઈ પડી નથી, સમજ્યા તમે? મારી આ એકને એક જિંદગી છે, મારું તમને માનવું જ પડશે, નહીં તો હું જે કરી બેસીશ ને એનો તમને જરાક પણ ખ્યાલ નથી. સોનુ તું મને ઇમોશનલ બ્લેકમેલ કરી રહી છે. ઇમોશન્સ ની તો કોઈ કદર જ નથી આ ઘરમાં, ખાસ કરીને તમારા આ જડ જેવા મા બાપોને. સમજો, માઇન્ડ યોર લેંગ્વેજ, મોઢું સંભાળીને બોલતું. હા, હું મારી જબાનને લગામ આપું જ છું, આ બધું મારે જ સહન કરવું પડે છે, એમ જ ને? હું એ નથી કહેતો, તારી સમજવામાં મિસ્ટેક થાય છે. અરે મિસ્ટેક તો મારા માબાપથી થઈ ગઈ છે, જેમણે મને આ ઘરમાં પરણાવીને મોકલી. હું તમને કહી દઉં છું કે તમે સહી ડિસિઝન નહીં લીધું ને તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. ને પછી સાચવતા બેસજો આ તમારા દીકરાને ને તમારા મા બાપને, સમજ્યા? કોઈ વાંધો નહી બેટા, પ્રભાત અમે બે વાર ઘર છોડીને જઈએ છીએ. પણ પપ્પા, હવે પણ કહેવાનો વખત જતો રહ્યો છે ભાઈ. આ મા બાપ છોકરાઓની બધી જ વાતમાં રાજી રહેતા હોય છે, અને તમે જેમાં રાજી રહ્યો ને એ અમે કરી રહ્યા છીએ. પણ પપ્પા, મારો રાજીપો તો તમે લોકો જાણો જ છો ને. બસ બસ રહેવા દે બેટા. અરે 9 મહિના તને મેં મારા પેટમાં રાખીને મોટો કર્યો છે, એટલે અત્યારે આ તું ખોટું બોલીને સત્યને છુપાવવાની કોશિશ નહીં કરતો. જો હું સત્ય સંભળાવીશ ને તો તું સાંભળી નહીં શકે, એટલે તું આ નાટક કરવાનું બંધ કરી દે બેટા. મમ્મી, આ દાદા દાદી ક્યાં જઈ રહ્યા છે?
દાદા દાદી જાત્રાએ જઈ રહ્યા છે. જૂઠું નહીં બોલો મમ્મી, મને ખબર છે કે તમે દાદા દાદીને વૃદ્ધ આશ્રમ મોકલી રહ્યા છો. તમે રાત્રે બધી વાતો કરીને હું બધી વાતો સાંભળતો હતો, હું ઉઠતો નહોતો. અરે ના ના બેટા, એવું કઈ નથી. અમે લોકો સાચે જ ચારધામની જાત્રાએ જઈએ છીએ, અને કદાચ અમને આ ઘરમાં પાછા આવતા ઘણી વાર પણ લાગી જશે. મને ખબર છે દાદી કે તમે જૂઠું બોલો છો. અરે અરે ના ના બેટા, અમે અમે વૃદ્ધાશ્રમમાં નથી જતા. કઈ વાંધો નહીં, હું મોટો થઈશ ને એટલે મારી મમ્મી પપ્પાને પણ હું વૃદ્ધાશ્રમ મોકલી દઈશ. જોયું બેટા, આને કહેવાય કર્મનો સિદ્ધાંત. આ એના કરેલા કર્મ અહીંયા જ ભોગવવા પડે છે. આ નાના બાળકને, આ રવિને અમે નથી કઈ શીખવાડ્યું, પણ એ રવિ નથી બોલતો, આ તમારા કરેલા કર્મ બોલે છે. તમને શું લાગ્યું કે અમે વૃદ્ધાશ્રમમાં જતા રહેશું એટલે આ ઘરની અંદર તમે સુખથી રહેશો, તમે તમે લોકો શાંતિથી રહેશો? નહીં નહીં બેટા નહીં, અમે અમે આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જશું ને તો આ ઘરની ચારેય દીવાલ તમારા કર્મના નામની ચીસો નાખીને તમને જોર જોરથી સંભળાવતી રહેશે, પણ તમે સાંભળી નહીં શકો. મમ્મી પપ્પા, આજે રવિની વાત સાંભળીને મને બધું સમજાઈ ગયું છે કે હું અત્યાર સુધી તમારી સાથે જે કરી રહ્યો હતો ને એ ખોટું કરી રહ્યો હતો. મને માફ કરી દો, તમે બંને માફ કરી દો. મમ્મી પપ્પા, મને પણ માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ બધું કરવા વાળી હું જ છું, મને માફ કરી દો મમ્મી, નહીં તો આ કુદરત પણ મને માફ નહીં કરે. બેટા, મા બાપ હંમેશા પોતાના દીકરાની ખુશીને પોતાની ખુશી સમજતા હોય છે, પણ એ દીકરો પોતાની ખુશીને મા બાપની ખુશી કેમ નથી સમજતો? પણ આ સવાલ હું આજે આ સમાજને અને આ દુનિયાને પૂછું છું. શું એક જન્મ આપીને તમને ભણાવી ગણાવીને ઉછીને મોટા કરીને અને કાબેલ બનાવી દે, પછી કોણ મા બાપ અને કોણ હું અને કોણ તું? બેટા, આપણામાં એક કહેવત છે, વારા પછી વારો અને અને મેં પછી ગારો. બેટા, બધાયનો વારો આવે છે, આ સમયનું ચક્ર ક્યારે કોઈને છોડતું નથી. અને બીજી વાત કે આ મારો કે તારા પપ્પાનો બનાવેલો કાયદો નથી, આ કુદરતનો બનાવેલો કાયદો છે. અને કુદરત ક્યારે કોઈને છોડતું નથી, અને જેને કોઈ નથી પહોંચતું ને એને બેટા એનું પેટ પહોંચે છે. આ યાદ રાખજે. પપ્પા, તમે કહેતા હતા ને કે મારા સંસ્કારમાં ખોટ છે, જે દીકરી જેવા ઘરમાંથી આવે એવા સંસ્કાર લઈને આવે. પપ્પા, મને મારી ભૂલ સુધારવાનો એક મોકો આપો, મને માફ કરી દો, મને માફ કરી દો. પપ્પા, હું પણ આજે તમને બંનેને વચન આપું છું, આજથી હું દીકરાની બધી સ્વરજો નિભાવીશ, કારણ કે મને બધું સમજાઈ ગયું છે કે હું ખાલી એક પત્નીનો પતિ નહીં પણ એક મા બાપનો દીકરો પણ છું. દાદા દાદી, તમે મારા મમ્મી પપ્પાને માફ કરી દો ને. દાદા દાદી, તમે ક્યાં ન જતા હો?
दादा तुम हमने छोड़ी ने नहीं जाओ ने? नहीं बेटा, वो क्या है नहीं जाओ? दादी तुम हमने छोड़ी ने क्या नहीं जाओ ने? नहीं बेटा, क्या नहीं जाओ?